સરેરાશ અમારી શાળામાંથી અમને માહિતી મળી, એટલા માટે અમે એ માહિતી મેળવી. એમાંથી અમને એ જાણકારી મળી કે ચાંદીપુરમ વાયરસ મચ્છર અને માટીનું મિશ્રણ એક મચ્છર છે જે ફેલાવે છે. ચાંદીપુરમ નામ એટલા માટે પડ્યું કે મહારાષ્ટ્રના એક ગામ ચાંદીપુરમની અંદર પહેલાં વાયરસ આવ્યો હતો, એટલા માટે એનું નામ ચાંદીપુરમ પડ્યું છે. તે ચાંદીપુરમથી બચવા માટે આપના ઘરમાં રહેલી દિવાલની દિવાલ છે તેનો ભેજના કારણે તે ત્યાં રહે છે, એટલા માટે આપણે એનાથી બચવા માટે એ તિરાડોને પૂરી શકીએ છીએ. આજુબાજુના પાણીની અંદર બળેલું ઓઇલ નાખી શકીએ છીએ. પછી તેના લક્ષણો, કે ચાંદીપુરમ વાયરસ થાય તેના લક્ષણો શું છે, તો સતત તાવ, લાલ આંખો થઈ ગયો, બેભાન અવસ્થા લાગે એવું, ખેંચો આવવું, એ બધી એના લક્ષણો છે. અહીંયાથી શું શીખવા મળ્યું, હવે તમે શું કરશો? હવે અમે ગામમાં જશું અને ત્યાં પોસ્ટરો લગાવશું અને ગામજનોને બધી માહિતી આપશું કે આવું કરવાથી તમારે ચાંદીપુરમ રોગથી તમે બચી શકો. કઈ કઈ ગામજનો, કઈ શાળા? નવા નદીસર પ્રાથમિક શાળા છે અને અમે નવા નદીસર ગામમાં જઈને આ બધું વાલીઓને કહેવાના છે, ગ્રામજનોને પણ કહેવાના છે. મારું નામ પ્રિન્સી છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અમને ચાંદીપુરમ રોગ વિશે અમને અમારા સ્કૂલમાંથી જણાવવા મળ્યું છે. અમે ચાંદીપુરમ રોગ વિશે આજુબાજુના અમારા વિસ્તારમાં બધાને જણાવવાના છીએ. અમે નવા નદીસરમાં બધે પોસ્ટરો લગાવીને અને આ જાણકારી અમને આપવાના છે. ચાંદીપુરમ રોગનું નામ એટલા માટે પડ્યું કે તે મહારાષ્ટ્ર ગામમાં એ રોગ સૌથી પહેલાયો હતો, એટલા માટે તેનું નામ ચાંદીપુરમ રાખ્યું છે. ચાંદીપુરમ રોગ ને પરખવા માટે આપણે એવું કરીશું કે ઘરની રહેલી તિરાડો, જ્યાં ભેજ હોય છે, પછી આજુબાજુના ખાડા ખબૂચા જેમાં પાણી ભરેલું છે, ખાડા ખબૂચામાં આપણે એવું કરીશું કે તેની અંદર ભરેલું ઓઇલ નાખીશું. પછી તિરાડો પૂરી દઈશું જેના કારણે મચ્છર આપણી પડે નહીં, આપણી આસપાસથી દૂર રહે, આપણું આંગણું સ્વચ્છ રાખીશું. પછી તેના લક્ષણો એવા છે કે તાવ, સતત તાવ આવવો, આંખો લાલ થઈ જવી અને એવા બધા એના ઉલટી આવી, ઝાડા થવા, એ બધા એના લક્ષણો છે. હવે તો અમે અમારા ગામમાં નવા નદીસર ગામમાં અમે પોસ્ટરો લગાવ્યા છે અને ગ્રામજનોને બધું જણાવ્યું છે કે આવી રીતે તમે કરશો તો તમારા બાળકો પણ સુરક્ષિત રહેશે. નવ મહિનાથી 14 વર્ષના બાળકોને આ રોગ થાય છે, જેના કારણે તેમનો મૃત્યુ પણ થઈ શકે છે. મારું નામ પ્રિન્સી છે. હું નવા નદીસર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અમારા શાળામાંથી અમને માહિતી મળી છે કે ચાંદીપુરમ નામનો એક વાયરસ છે જે માખી અને મચ્છરના મિશ્રથી બનેલો એક મચ્છર છે. અમે અમારા વિસ્તારને આનાથી બચવા માટે અમે ઉપાયો શોધ્યા છે. ચાંદીપુરમ નામ રોગ એટલા માટે પડ્યું છે કે મહારાષ્ટ્રના એક ગામમાં ચાંદીપુરમ નામ છે એ ગામનું, એ ગામમાં સૌથી પહેલાં દર્જ થયેલો રોગ છે, એટલા માટે તેનું નામ ચાંદીપુરમ પડ્યું છે. ચાંદીપુરમથી બચવા માટે અમે ઘરની અંદર જે તિરાડો છે એને પૂરવી, આજુબાજુના ખાડા ખબૂચામાં પાણી ભરેલું છે તો એની અંદર બળેલું ઓઇલ નાખવું. પછી આ રોગ 9 મહિનાથી 14 વર્ષના બાળકોને થાય છે, જેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. તો અમે અમારા ગામને આનાથી બચાવવા માટે અમે ત્યાં પોસ્ટરો લગાવ્યા છે અને ગ્રામજનોને બધું જણાવ્યું છે. મારું નામ પ્રિન્સી છે. મારી શાળાનું નામ નવાનિસો પ્રાથમિક શાળા. અમે શાળામાં સવારે આવ્યા તો અમને જાણવા મળ્યું કે ચાંદીપુરમ નામના રોગ છે તેમ. તો અમે અમારી શાળામાં લીડરોએ ભેગા થઈને એવી જગ્યાઓ શોધી કે જ્યાં પાણી ભરાઈ રહે અને ત્યાં મચ્છરો પેદા થઈ શકે તેવી જગ્યાઓ શોધી, અને તેમાં ત્યાં જઈને અમે બળેલું ઓઇલ નાખ્યું. તિરાડોમાં થયેલા મચ્છરને અમે તે તિરાડો પૂરી દીધી, તેથી તે મચ્છરો ના થઈ શકે. આથી અમે અમારી શાળાને સુરક્ષિત રાખી. મારું નામ ધનુષ. માટી અને છાંડા મિશ્રણ વાળી જે દિવાળો હોય છે એની તિરાડોમાં વધારે પેદા થાય છે.
ફ્રીજ કરી શક્યા, અથવા તો જ્યાં અંધારું રહેતું હોય, પાણી અવરજવર વધારે ખાબોચ્યા હોય, એવામાં પેદા થાય છે. અને નાના બાળકોને જોખમ વધારે, 0 થી 14 વર્ષના બાળકોને આ વાયરસ વધારે અસર કરે છે, જેનાથી તાવ આવવો, માથું દુખવું, જળા થવા અને જીવનોનું જોખમ છે. અને એની તકેદારી માટે કીધું છે કે છોકરાઓને આખી અસ્થિરના કપડાં પહેરાવવા, જેવા કે રાત્રે સુધી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરદાનીનો અથવા તો મચ્છરનો નાસ્તા, એવી વસ્તુ. આજે સ્કૂલના છોકરાઓએ અમને આવીને જાણ કરી છે એક રોગ વિશે જે નવો નીકળ્યો છે, જેનું નામ ચાંદીપુરમ છે, અને જે મહારાષ્ટ્રથી શરૂ થયું છે. લગભગ 1967 એવું કહે છે છોકરાઓ. અને જે સેન્ટ ફ્લાયના નામની માખી મચ્છરનું મિશ્રણ છે, જે માખીથી 4 ગણું નાનું, મતલબ થોડું મચ્છરથી મોટું હોય છે, અને એ રોગ ફેલાય છે, એના માખીના વાયરસથી ફેલાય છે. અને નાના બાળકો જેમ કે 0 થી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે, જેવું કે તાવ આવવું, આંખો લાલ થવું, જાળવવાની થવું, અને એ વાયરસથી લગભગ વગર કોઈ રસીની કોઈ શોધ થઈ નથી, થોડું વધારે રહે છે. નાના બાળકોની તકેદારી રાખવી, સાવચેતી રાખવા માટે જે કહ્યું છે કે છોકરાઓને આખી અસ્થિર કપડાં પહેરાવવા, કાચી માટીના ખાસ એ રીપણ હોય, અને માટીથી મિક્સિંગ જે દીવારો બનેલી હોય છે, અને તે દીવારોમાં લગભગ સૌથી વધારે ઘટાડે એ દીવારોને દીવારો પૂરી દેવી, દરવાજાનો છંટકાવ કરવો, દવાનો ઉપયોગ કરવો, અને બાળકોનું થોડું ખાસ ધ્યાન રાખવું. અને અત્યારે લગભગ 18 રાજ્યોમાં ફેલાયો છે, ખાસા છોકરાઓના મોત થઈ ગયા છે લગભગ 16-17, અને બાળકોને થોડું વધારે કાળજી રાખવી છે. અને સ્કૂલમાં અને આજુબાજુના જે બી થાળા કબજિયા હોય છે, દીવારો દીવાર ખીજાળો હોય, તો પૂરી દેવી, દવા છાંડવી, અને આ બાળકો દ્વારા જાગૃતિનો પ્રયાસ, જાગૃતિનો પ્રયાસ કર્યો છે, અને મેં એમના માટે મતલબ પુરાવા જણાવ્યું, એના માટે એમનો આભાર. અને આ રોગ વિશે જે બી માહિતી આપી છે સચોટ ને સારી, અને ખૂબ જ વાર છે, એમ કે છોકરાઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને એને નિયમોનું અને એની જે બધી લક્ષણો વિશે કહ્યું છે, અને જે એના ઉપદ્રવ અટકાવવા વિશે કહ્યું છે, એ બધું ધ્યાન રાખશું. અને મારું નામ આજે સ્કૂલના બાળકો દ્વારા એક જાગૃતિ રેલી રાખી છે, એમાં જે નવો રોગ નીકળે ચાંદીપુરમ, જે સેન્ટ ફ્લાયના નામની માહિતી ફેલાય છે, એના વિશે સમજણ સાચી માહિતી અને એના લક્ષણો વિશે જણાવ્યું છે. એ જેવું કે મચ્છર માખીથી 4 ગણું નાનું હોય છે, અને એના વાયરસથી ફેલાય છે, અને નાના બાળકો જેમથી 0 થી 14 વર્ષના બાળકોમાં સૌથી વધારે જોવા મળે છે. અને જે જાણી લેવા હોય છે એના લક્ષણો, જેવા કે તાવ આવવો, આખો લાલ થવું, જાળવવાનું થવું, એવા બધા લક્ષણો હોય છે. અને બીજું એનું અટકાવવા માટેના ઉપાયો બતાવ્યા છે છોકરાઓએ, જેમ કે ખાબોચામાં પાણી ભરાય છે, લારવા પેદા થાય છે, ઓઇલનો ઉપયોગ કરીને ઉતાવવું, અથવા જે કાચી દીવારો હોય છે માટીને ખાંડા મીઠાણ હોય, એ દીવારો કિરાળો પૂરી દેવી જોઈએ, એમાં વધારે પેદા થાય છે. અને બીજું એ કે છોકરાઓનું ખાસ ધ્યાન રાખવું, રાત્રે સુધી મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અથવા એવી જગ્યાએ જ્યાં મચ્છરનો ઉપદ્રવ ઓછો હોય છે, મચ્છરનું ધ્યાન રાખવું જોઈએ, કે જ્યાં મચ્છર પેદા થાય છે એવી જગ્યાની બી સાફ રાખવી જોઈએ, એવી સમજણ આપી છે. એનાથી થોડો ફાયદો થશે અને છોકરાઓનું ધ્યાન રાખવું. બાળકોએ જાગૃતિ રેલી કાઢી છે, એમાં ચાંદીપુરમ વાયરસ વિશે માહિતી આપી છે, જેવું કે સેન્ટ ફ્લાયના નામની માખીથી રોગ ફેલાય છે, અને નાના બાળકોને વધારે જોખમ હોય છે, 0 થી 14 વર્ષના બાળકોમાં એ વધારે જોવા મળે છે. અને ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓને આખી અસ્થિરના કપડાં પહેરાવવા, અને મચ્છરનો ઉપદ્રવ અટકાવવો જોઈએ, અને એના લક્ષણો વિશે બી કહ્યું છે, કે જેમ કે તાવ આવવો, માથું ઊંચું, આંખો લાલ થવી હોય, અને બીજી કઈ લક્ષણ લાગે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે જાણ કરવી, અને બાળકોને આખા સ્કૂલના કપડાં પહેરવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, અને એનું ખાસ ધ્યાન રાખવું. અને જે ઉપદ્રવ હોય છે સૌથી વધારે જે પહેલાં થાય છે, એવી જગ્યાએ કેવી રીતે માટીના ઘરા હોય છે, માટીના છાંડનાથી બનેલા દીવાળોમાં પહેલાં થાય છે, અને એ દીવાળો ઘરમાં કે આજુબાજુમાં જલ્દી દેખાય તેને તૈયારીમાં પૂરી દેવી, અથવા કોઈ દવાનો છંટકાવ કરી દેવો, આજુબાજુના ખાબોચામાંથી સારું બધું વળ્યું હોય એનો ઉપયોગ કરીને લારવા અટકાવવા જોઈએ, અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકો સમજાવ્યું, સારું લાગ્યું અને જાણવા મળ્યું.